સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરામાં 108 ફૂટની સૌથી મોટી અગરબત્તી અયોધ્યા જવા રવાના થશે, કે જ્યારે પૂર્વ સંતરાએ વડોદરામાં ખ્યાતનામ લોકગાયક કીર્તિદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આયોજિત લોકડાયરામાં કીર્તિદાન ગઢવીને સાંભળવા મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા. તો કીર્તિદાન ગઢવીએ પોતાની આગવી છટામાં ડાયરો જમાવી જય શ્રી રામનો અવાજ બુલંદ કરવાની સાથે વડોદરાવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તો નોંધનીય છે કે સમગ્ર દેશ 22 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસની રાહ જોઈને બેઠો છે. અનેક વર્ષના સંઘર્ષ અને પ્રતીક્ષાને અંતે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે ભગવાન શ્રી રામ બિરાજવા જઈ રહ્યા છે. એમણે 108 ફૂટ લાંબી અગરબત્તી, ઐતિહાસિક અગરબત્તી નિર્માણ કર્યું છે, જે ગોપાલક સમાજ અને અહીંયાના લોકલાને બધા સંસદ સભ્ય ભટ્ટ અને તમામ સનાતન ધર્મ તરફથી આ અગરબત્તીના દર્શન કરવા અને એની પૂર્વ સંધ્યાએ આ લોકડાયરાનું આયોજન કર્યું છે. કલાનગરી, સંસ્કારનગરીમાં જ્યારે જ્યારે આવન થાય છે ત્યારે ખૂબ આનંદ હોય છે. મારો ખૂબ રાજીપો છે કે ભગવાન રામ જે પોતાના નિજ મંદિરમાં 22 જાન્યુઆરી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના શાસનમાં બિરાજમાન થવાના છે. તો એ વડોદરાની સુવાસ, આ ગોપાલક સમાજની સુવાસ, સનાતન ધર્મની સુવાસ એ આખા ભારતમાં અને આખી દુનિયામાં જ્યાં જ્યાં રામ ભક્તો છે ત્યાં ફેલાશે. અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને દેશના પ્રધાનમંત્રી, આદરણીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે રામલલ્લા અયોધ્યામાં બિરાજવાના છે. ત્યારે આખો દેશ એક ભક્તિમય વાતાવરણથી, દેશ અને વિદેશમાં પણ લોકો રામલલ્લાની સ્થાપના થાય એના માટેનું આયોજન કરવાના છે. વડોદરા આગવું આયોજન કરી રહ્યું છે. વડોદરાના વિહાભાઈ ભરવાડ દ્વારા ગૌપાલકો સૌ ભેગા થઈને 108 ફૂટ લાંબી અગરબત્તી અને 3.5 ફૂટ પહોળી આ અગરબત્તી બનાવી અને હવે એને આવતીકાલે એટલે કે 31મી તારીખે આપણે અયોધ્યા ખાતે પ્રસ્થાન કરાવી રહ્યા છીએ.